વિદ્યાર્થી મિત્રો આપણે પ્રકરણ 1 ની અંદર વિવિધ રાસાયણિક પ્રક્રિયાના પ્રકારો વિશે અત્યારે ભણી રહ્યા છીએ એમાં પહેલી રાસાયણિક પ્રક્રિયા આપી સંયોગીકરણ પ્રક્રિયા પ્રક્રિયાનો પ્રકાર જેમાં પ્રક્રિયકો સંયોજાય અને નિપજ બને છે પછી રાસાયણિક પ્રક્રિયા છે વિઘટન પ્રક્રિયા જેના આપણે વિવિધ ઉદાહરણો ગયા વિડિયો લેક્ચરની અંદર ભણ્યા આ વિડિયો લેક્ચરની અંદર બે પ્રવૃત્તિઓ દ્વારા આપણે વિઘટન પ્રક્રિયાના પ્રકારો સમજવાના છે વિઘટન પ્રક્રિયા પણ દહન દ્વારા સમજવાની છે કારણ કે વિઘટન પ્રક્રિયા થાય છે ત્યારે પરિસ્થિતિ જુદી જુદી હોય છે ઘણી વખત વિઘટન પ્રક્રિયા માટે જેટલે પ્રક્રિયકો તૂટે અને સરળ નિપજો બને એટલે એક પ્રક્રિયક હોય અને એકથી વધારે નિપજ એવી પરિસ્થિતિમાં પ્રક્રિયકને તોડવા માટે ઘણી વખત ઉષ્મા ઉર્જાની જરૂર પડે તો ઉષ્મીય વિઘટન કહેવાય આ પ્રવૃત્તિ એવી છે કે જેમાં પાણીનું વિદ્યુત વિઘટન કરવામાં આવે છે પાણીનું વિદ્યુત વિઘટન અથવા વિભાજન તો આ વિદ્યુત વિઘટન પ્રક્રિયા છે એમ કહેવાય કારણ કે અહીંયા પાણીનું વિઘટન જે થાય છે તે વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી થાય છે અહીંયા જોઈએ આપણે એક પ્લાસ્ટિકનો કપ છે પ્લાસ્ટિકના કપમાં બે વીજ ધ્રુવો કાર્બનના વીજ ધ્રુવો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે સેલ હોય બેટરીનો સેલ સેલની અંદર જ્યારે સેલને તમે ખુલ્લો કરો છો છૂટો પાડો છો તોડો છો ત્યારે સેલની અંદર કાળા કલરના આવા બે સળિયા નીકળે છે જો નાનો સેલ ગોળ સેલ હોય એક સળિયો નીકળે અને જે આપણે નાની બેટરી આવે છે બ્લુ અથવા રેડ કલરની જેને આપણે 6-6 વોલ્ટની બેટરી કહીએ છીએ અહીંયા 6 વોલ્ટનો જ વીજ કોષ લીધેલો વીજ કોષ એટલે બેટરી દુધિયા રંગની જે આવે છે તે તમે જોઈ હોય તો આવી રીતે ઉપર બે એક નાનો અને મોટો એનો આને કેથોડ હોય વિદ્યાર્થીઓ ઘણી વખત નાનો એલઈડી લેમ્પ કરવા માટે આવી બેટરીનો ઉપયોગ કરતા હોય છે એની અંદરથી જે સળિયો નીકળે એ પણ કાર્બનનો જ છે બ્લેક તો આવા કાર્બનના બે વીજ ધ્રુવો જો કપની અંદર ગોઠવેલા છે કપની નીચે બે છિદ્રો હોય બે છિદ્રોમાં વીજ ધ્રુવો ગોઠવી દેવાના અને બંને વીજ ધ્રુવોના જે છિદ્રો છે એને બુચ વડે પેક કરી દેવાના જેથી કરીને ત્યાંથી પાણી બહાર ન નીકળી જાય એટલે અહીંયા રબરના બે બુચ છે તમે જોઈ શકો છો
સાથે ફિટ કરેલા કપની અંદર બે વીજ ધ્રુવો એ પણ કાર્બનના આ બે વીજ ધ્રુવોને વાહક તાર વડે બેટરી સાથે જોડવામાં આવે છે જેને વીજ કોષ કહેવાય 6 વોલ્ટ 6 વોલ્ટની બેટરી જે નામે આપણે માર્કેટમાં અત્યારે અવેલેબલ છે 15-20 રૂપિયાની આવે છે એવી બેટરી એની સાથે બંને વીજ ધ્રુવોને વાહક તાર મારફતે જોડી દીધા છે હવે બેટરીના ધન ધ્રુવ સાથે એટલે કે એનોડ સાથે જે વીજ કોષને જોડશું વીજ ધ્રુવને જોડશું એ એનોડ કહેવાશે બેટરીના ઋણ છેડા સાથે આ ધન અને આ ઋણ બેટરીના ઋણ છેડા સાથે જે કાર્બનના સળિયાને જોડીશું તે કાર્બનનો સળિયો પણ ઋણ બનશે એટલે કે કેથોડ બનશે જો ઋણ ઋણ કેથોડ યાદ રાખવા અને પ્લસ ધન એટલે એનોડ પછી બંને વીજ ધ્રુવો ડૂબી જાય એટલું એમાં પાણી ભરેલું છે અને ત્યારબાદ બંને વીજ ધ્રુવો ઉપર પાણીથી ભરેલી કસનળી ઊંધી વાળી દીધી છે એટલે કેવું થશે કસનળી આખી પાણીની ભરી લેશે પહેલા અને સાઈડમાં કપમાં પાણી થોડું ઓછું હશે અહીંયા તમને એક વીજ ધ્રુવ દોરી અને સમજાવું છું આ એક વીજ ધ્રુવ અહીં સુધી પાણી ભરેલું છે વીજ ધ્રુવ ડૂબે એટલો એની ઉપર ઊંધી કસનળી કાઢેલી છે હા અને કસનળીમાં સંપૂર્ણ પાણી ભરેલું છે એવી પરિસ્થિતિ પછી પાણીની અંદર વિદ્યુત પ્રવાહ સરળતાથી પસાર થાય એટલા માટે 2-3 ટીપા સલ્ફ્યુરિક એસિડના ઉમેરવાના છે એટલે પાણી વિદ્યુત વાહક બની જાય એટલે આખી પરિસ્થિતિ જો અહીંયા બતાવશે પાણી પ્લસ મંદ H2SO4 એવું લખેલું છે આખી ગોઠવણ થયા પછી અહીંયા આપણે કળ દોરવાની કળ એટલે સ્વિચ સ્વિચ ચાલુ કરો એટલે બંને વીજ ધ્રુવોમાંથી વિદ્યુત પ્રવાહ વહે પરિણામે પાણીનું વિભાજન થવા લાગે પાણીનું સૂત્ર છે H2O જ્યારે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે પાણીના બે પરમાણુ છે અણુ સ્વરૂપે છૂટા પડે એક હાઇડ્રોજન તરીકે અને બીજું ઓક્સિજન તરીકે એટલે પાણીમાં જે પદાર્થો છે એ છૂટા પડી જશે વિદ્યુત પ્રવાહને કારણે અહીંયા નાના નાના પરપોટા જોવા મળશે અને આ નાના નાના પરપોટા વાયુના હોવાથી એ ઉપર તરફ ભેગા છે એટલે શું થશે કસનળીમાંથી ધીમે ધીમે પાણી નીચે આવશે કસનળી ખાલી થતી જાય એમ એમાં વાયુ એકઠો થતો જાય છે તો સમીકરણમાં જોઈએ લિક્વિડ છે એટલે પ્રવાહી છે પાણી હાઇડ્રોજન વાયુ છે ગેસ ઓક્સિજન પણ વાયુ છે એટલે ગેસ સમીકરણ સંતુલિત નથી હાઇડ્રોજન 2 અહીંયા 2 અહીંયા ઓક્સિજન 1 છે અહીંયા 2 છે
માટે અહીંયા બે કરીએ એટલે ઓક્સિજન બે થઈ જાય પણ હાઇડ્રોજન ચાર થઈ જાય એટલે અહીંયા બે લખવાથી હાઇડ્રોજન પણ નિપજમાં ચાર થઈ સંતુલિત રાસાયણિક સમીકરણ પ્રવૃત્તિને અંતે અહીંયા બે વાયુ એકઠા થાય છે પાણીના એનોડ પાણીમાં રહેલા એનોડ ઉપરથી નાના નાના વાયુના પરપોટાઓ ઉપર તરફ એકઠા થવા લાગે પાણીમાં રહેલા એનોડની આજુબાજુથી પણ નાના નાના પરપોટાઓ ઉપર તરફ પાણીને અંદર નીચે તરફ પાણીને ખસેડતા જાય ઉપર વાયુ એકઠો થતો જાય તો થોડા સમય પછી પ્રવૃત્તિનું નિરીક્ષણ કરતા શું જોવા મળે છે શું આ બંને વાયુ જે એકઠા થાય છે એમનું કદ સમાન છે કદ એટલે જથ્થો સરખો છે તો કે નિરીક્ષણ કરતા જોવા મળશે કે બંને વાયુનું કદ સરખું નથી કેથોડ ઉપર જે વાયુ એકઠો થાય છે એનું કદ વધુ છે એનોડ ઉપર જે વાયુ એકઠો થાય છે એનું કદ ઓછું છે એનો મતલબ પાણીનું એક અણુ એટલે કે H2O જ્યારે વિઘટન પામે છે ત્યારે હાઇડ્રોજન ઓક્સિજનની સરખામણીમાં ડબલ છૂટો કારણ કે હાઇડ્રોજનના બે બે પરમાણુ છૂટા પડતા જાય ઓક્સિજનનો એક એક પરમાણુ છૂટો પડતો જાય એનો મતલબ કે ઓક્સિજન કરતા હાઇડ્રોજનનો જથ્થો કદ વધારે હશે તો અહીંયા તમે જોઈ શકો છો કે કેથોડ ઉપર છૂટો પડતો હાઇડ્રોજન વધારે છે એનોડ ઉપર છૂટો પડતો ઓક્સિજન ઓછો છે એટલે કે બંને વાયુનો કદ સમાન નથી બંને કસનળીના મુખ પર સળગતી મીણબત્તી રાખો કસનળીને સાવચેતીપૂર્વક લઈ લેવાની ઊંધી જ લેવાની આ રાખો લઈ લેવાની એનો મતલબ વાયુ જે છે વાયુની એક વાયુનો ગુણધર્મ ઉપર તરફ જવાનો છે એટલે કસનળીના ઉપરના ભાગમાં જે વાયુ એકઠો થયેલો હશે એ કસનળીમાં જ રહેશે જો ચપટી કરીએ કસનળી તો વાયુ બહાર નીકળી જાય એટલે ઊંધી કસનળી રાખવાની સાવચેતી પૂર્વક અને બંને કસનળીની બાજુમાં મુખ પર સળગતી મીણબત્તી રાખો તો શું જોવા મળે છે કસનળીના મુખ પર મીણબત્તી રાખતા મીણબત્તીની જ્યોત મોટી થઈ જશે અને બીજી કસનળીની મુખ પર મીણબત્તી રાખતા ભડકો થશે મોટો મતલબમાં વાયુ સળગશે તો જે કસનળીના મુખ પર મીણબત્તી રાખવાથી જ્યોત મોટી થાય છે એમાં ઓક્સિજન વાયુ હોય છે કારણ કે ઓક્સિજન વાયુનો ગુણધર્મ છે સળગવાની ક્રિયા ઝડપી બનાવે દહન પોષક વાયુ પોતે ન શકે પણ સળગવાની જે ક્રિયા છે એ ઝડપી બની જાય અને બીજી કસનળીમાં જેમાં ભડકો થાય છે ધડાકા સાથે વાયુ સળગી જાય છે તે હાઇડ્રોજન વાયુ કારણ કે હાઇડ્રોજન વાયુનો ગુણધર્મ છે દહનશીલ એટલે પોતે સળગી જાય ઓક્સિજન વાયુ સળગવાની ક્રિયા ઝડપી બનાવે એટલે મીણબત્તી મોટી જ્યોત સાથે સળગે ઓક્સિજન વધારે મળે અને હાઇડ્રોજન વાયુ પોતે સળગે એટલે ધડાકો થાય સંપૂર્ણ વાયુ સળગે મતલબ એક કસનળીમાં હાઇડ્રોજન વાયુ છે બીજી કસનળીમાં ઓક્સિજન વાયુ છે ને પ્રત્યેક કસનળીમાં કયો વાયુ છે એનો એક જવાબ છે હવે આમાં આપણે એ યાદ રાખવાનું
पानी माची विद्युत प्रवाह पसार करता पानी नु विद्युत विभाजन થાય છે એટલે પાણી ના અણુ નું વિભાજન થાય છે પરિણામે પાણી માં રહેલા એનોડ પર ઓક્સિજન વાયુ છૂટો પડે છે એનોડ એટલે પ્લસ એનોડ એટલે પ્લસ ને ત્યાં છૂટો પડતો વાયુ ઓક્સિજન કેથોડ પર હાઇડ્રોજન વાયુ છૂટો પડે છે કેથોડ એટલે માઇનસ ત્યાં છૂટો પડતો વાયુ હાઇડ્રોજન યાદ રાખવાની સરળ રીત છે સમીકરણમાં પણ તમે જુઓ છો બે પાણીના અણુ વિઘટન પામે ત્યારે હાઇડ્રોજનના બે અણુ બને અને ઓક્સિજનનો એક અણુ બને હાઇડ્રોજન ઓક્સિજન કરતા ડબલ છૂટો પડે છે પાણીના બે અણુ નું વિઘટન થાય એટલે હાઇડ્રોજન એક H2 એટલે એક અણુ એવા બે H2 છૂટા પડે બે અણુ છૂટા પડે અને ઓક્સિજન O2 એટલે એક અણુ એવા એક ઓક્સિજન છૂટો પડે એટલે કોનું કદ વધારે હોય અહીંયા તો કે હાઇડ્રોજન નું કદ વધારે હોય પ્રક્રિયા શું થાય છે તો સરળ રીતે જોઈએ જો એનોડ કેથોડ પ્લસ માઇનસ બેટરી સાથે જોડીએ વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે આમાં તો આપણે એસિડ ઉમેરેલો હોય